અને બીજા જો રોડ બને એ બધે ઊંચા છે હવે આ રોડ છે બહુ જૂનો ચૌદ પંદર વર્ષ થયા હવે આ રોડની ખામી છે હવે આ અહીંયાથી એટલો એટલો ફકરો બનાવી દે એટલો બધો ગટરનું પાણી બનાવે છે હવે આ મસ્જિદ છે એની અંદર અમને નમાજ પડવા જાવો છે નમાજ હર હાલમાં માફ નથી ઈમાન લઈ આવે છે મુસલમાન મોમીન માણસ છે એને નમાજ માફ નથી તો નમાજ પડવા મસ્જિદમાં આવશે તો પહેલો તો અહીંયા ગટરમાંથી આવવો પડશે હવે ગટરમાંથી આવીને મસ્જિદમાં કેમ આવે અંદર વજુ કરીએ ત્યારે એ નાપક માણસ હોય એટલે મહેરબાની કરીને અમે તંત્રને આપણા કારોબારીવાળાને ઘણા બધા યાદ કર્યો છે કાઉન્સિલરને નગરપાલિકાઓને અનેક ફેરા કીધો છે હજી સુધી કોઈ ધ્યાન દેવામાં આવી નથી અમારા ગનીભાઈ છે એ ખાસ હું એમને કહું છું અને એ પણ બચારા વારંવાર અમારા માટે મહેનત કરે છે હું ખાસ કરીને તમને બધેને કહું છું હિન્દુ મુસ્લિમ આપણે બધી એક છે આપણે કોમી કચ્છની એકતા કોમી છે કચ્છ એટલે માનો પેટ કેવા ખબર છે આપણે બધે હેડીમેળીને અહીંયા આપણે રહ્યા છીએ અને હંમેશને માટે રહેશું અને હવે મસ્જિદનો કામ છે આટલી બધી મોટી વસ્તુ નથી તો મહેરબાની કરીને આનો તમે કાંઈ પણ ઉકેલ લાવો અને અમારી પાક સાફ જગ્યા છે અમને એમ નમાજ પડવી પડશે આપણા મંદિરની બાજુમાં એવું હોય ને તો પણ ન ચાલે શું કામ કે આ નમનની બધી વસ્તુ છે અહીંયા નમાજની વસ્તુ છે એટલે મહેરબાની કરીને ખાસ તમારા તંત્રને બધીને હું ખાસ ભલામણ કરું છું કે આ ઘણીભાઈ પણ અમને બહુ સપોર્ટ કરે છે અને મીડિયાવાળા બધીને ખાસ હું ધ્યાન કરીને આપું છું આ ચેનલ દ્વારા હું ખાસ કહું છું કે અમારા માટે ખાસ તમે જરા દરખાસ્ત કરજો અને આ રોડ બની ગયા વહેલી તકે એમાં ખાસ ને ખાસ તમે બધી યોગદાન આપજો અસલ ચાલો આ બીજું એ છે કે આપણે રોડ ચડીએ છીએ ને અહીંયા ફેમિલી મોલ છે અહીંયા એટલો બધો કચરો જામેલો છે ને અત્યારે મંદવાડ હાલી છે અત્યારે માખીવાળોનો બધી કેવો રોગચાળો ફાટી નીકળ્યો છે અહીંયાથી કરીને જકરી અમે શીતને અને આગળ બધો એટલો બધો કચરો જમા થાય છે અને જકરી અમે શીત કરીને તો લાઇટ નથી બિલકુલ મેઇન રોડ કે લાઇટ નથી મહેરબાની કરીને આપણે એક અલ્લાહનો ઘર છે એમાં તમે ખાસ ધ્યાન આપજો અને હું પણ ઈબાદત થાય છે નમાજ પડાય છે પણ ત્યાં કચરો બહુ જમા થાય છે ને લાટ લાઇટની કોઈ વ્યવસ્થા નથી એટલે તમારા માધ્યમથી હું ખાસ કહેવા માગું છું જ્યારે લાઇટનો કંઈ કરો છો દરખાસ્ત કરજો અને આ જે કચરો છે મહેરબાની કરીને રોજના માટે આવીને રોજ કચરો ઉપાડી અહીંયા તેના કારણે ન ફેલાય અત્યારે રોગચાળો કેટલો ફાટી નીકળ્યો હવે અહીંયા અમારા કરીને બહુ તકલીફ છે આ બધી પાણીના કચરાની બહુ તકલીફ છે મહેરબાની કરીને આ ચેનલના માધ્યમથી હું કહું છું બધી બધી નાની ભાઈને પણ કહું છું આ જકરી મસ્જિદ કાને પણ આ બહુ ખરાબ બધી હાલત છે કચરો બહુ છે લાઈટ છે નહીં મહેરબાની કરીને એના પર ધ્યાન દેજો અસલકુમ